નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજે વિડીયો અંદર આપણે બિપરજોઈ વાવાઝોડું અને વરસાદ વિશેની વિશેષ ચર્ચાઓ કરવાની છે. પણ સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે થોડા દિવસ પહેલા આપણે મેલોક્ઝા 4G અને મેલોક્ઝા 5G એમ ઓર્ગેનિક ખાતરનો જે વિડીયો મૂક્યો હતો એ વિડીયો પણ આ વિડીયો અંતમાં સાઈડમાં આપને બતાવવામાં આવશે. દરેક મિત્રો ઓર્ગેનિક ખાતરનો વિડીયો જોઈ લો જેથી કરીને આપણે રાસાયણિક ખેતીથી બચી શકીએ. પણ ખાસ કરીને જે વાવાઝોડું અને વરસાદની વાત કરવાની છે, સૌપ્રથમ તો આપને વરસાદ વિશે જણાવું તો આજે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ જોવા મળ્યો છે. આજે 12 જૂન 2023 અને સોમવારના રોજ ગીર સોમનાથ હોય, જૂનાગઢ હોય, બીજા પણ ઘણા બધા વિસ્તારો એવા છે જ્યાં વાવણી લાયક વરસાદ થયો છે અને જે આવનારા 2 દિવસ સુધી સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓ રહેલી છે. આવતીકાલે 13 અને પરમ દિવસે 14 જૂન એમ 2 દિવસ સુધી હજી સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર સારા વરસાદની શક્યતાઓ રહેલી છે. સાથે સાથે આપને જણાવવાનું છે કે અત્યારે જે વાવાઝોડું છે તે ગુજરાતથી ખૂબ નજીક આવી ગયું છે. 300 કિલોમીટર આસપાસ આપણા દરિયાકાંઠાથી જે એનું અંતર છે અને અત્યારે દક્ષિણ પશ્ચિમ તરફ તીવ્ર વાવાઝોડું છે આગળ વધી રહ્યું છે. અત્યારે જે વાવાઝોડાની કેટેગરી છે તે વેરી સિવિયર સાયક્લોનની કેટેગરી છે, એટલે એની અંદર પવનની જે સ્પીડ છે તે ખૂબ વધારે છે. અત્યારે જે વાવાઝોડું આગળ વધી રહ્યું છે, ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને પવનની જે સ્પીડ છે એ એની અંદર 130થી લઈ અને 155 સુધીની પવનની સ્પીડ નોંધાઈ રહી છે. એટલે ખૂબ ભારે પવનો સાથે અત્યારે આ વાવાઝોડું છે એ અતિ તીવ્ર બની અને આગળ વધી રહ્યું છે. જેમ જેમ આગળ વધતું જશે એટલે આવતીકાલે 13 તારીખથી અને આજે 12 તારીખે મોડી રાતથી સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના વિસ્તાર છે જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ હોય, પોરબંદર, જામનગર, દ્વારકા, રાજકોટના ઘણા બધા ભાગો છે, બોટાદ, ભાવનગરના ભાગોમાં પણ આજે મોડી રાતથી આવતીકાલે વરસાદની શક્યતાઓ છે. સાથે દરિયાઈ કાંઠાના જે જિલ્લાઓ છે જેમાં ગીર સોમનાથ હોય, જૂનાગઢ હોય, પોરબંદર હોય વગેરે એ તમામ જિલ્લામાં પવનની સ્પીડ છે એ પણ વધતી જશે. આજે મોડી રાતથી આવતીકાલે પણ પવનની સ્પીડ વધારે રહેશે. એવરેજ જોવા જાય તો પવનની સ્પીડ છે એ આવનારા 2 દિવસ સુધી સૌરાષ્ટ્રની અંદર 70 થી લઈને 90 કિલોમીટરની ઝડપ પવનની નોંધાઈ શકે છે અને ઝટકાના પવન છે એ પણ ક્યારેક ક્યારેક વધી જશે. પણ સૌરાષ્ટ્રની ઓલોવર વાત કરવા જઈએ તો આ વાવાઝોડું છે સોમનાથથી લઈને દ્વારિકા સુધી પહોંચશે ત્યારે લગભગ 14 જૂનના રોજ સવારે જે દ્વારકાથી આગળ નીકળશે. આપણા ત્યાં તો 180 થી લઈને 200 કિલોમીટરનું દરિયાકાંઠાથી અંતર બનાવી અને સોમનાથથી લઈને છેક દ્વારિકા સુધી ચાલશે ત્યાં સુધીમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામ જિલ્લામાં પવન સાથે વરસાદો પણ પડતા જશે. વાવણી લાયક વરસાદ ઘણી જગ્યાએ થઈ ગયો છે અને હજી પણ થશે. અને સૌરાષ્ટ્રમાં ઓલોવર જોવા જઈએ તો સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રની અંદર દ્વારકા અને જામનગરની અંદર જોવા મળશે. જે પણ 13, 14 અને 15 તારીખ દરમિયાન દ્વારકા, જામનગરની અંદર વધારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. દ્વારકા સુધી વાવાઝોડું છે એ વેરી સિવિયર સાયક્લોનની કેટેગરીમાં પહોંચી અને જેમ જેમ આગળ વધશે પછી એ નબળું પણ પડશે. યોગ્ય હવામાન ન મળવાને કારણે નબળું પડીને વેરી સિવિયર સાયક્લોનમાંથી સિવિયર સાયક્લોનની કેટેગરીમાં આવી જશે. અને અત્યારનો જે ટ્રેક છે એ મુજબ લેન્ડફોલની વાત કરીએ તો અત્યારના ટ્રેક મુજબ લેન્ડફોલ છે એ કચ્છ અને પાકિસ્તાન ઉપર લેન્ડ કરે તેવી શક્યતાઓ છે. વાવાઝોડું છે તેનો વ્યાપ ખૂબ મોટો છે. અડધું વાવાઝોડું છે કચ્છ ઉપર અને અડધું વાવાઝોડું છે એ પાકિસ્તાન ઉપર, એમ બંને દેશોને અસર કરતા આનું લેન્ડિંગ થવાનું છે. અને લેન્ડિંગ ટાઈમે નબળું પડશે છતાં પણ એની પવનની સ્પીડ છે એ 120થી લઈ અને 130ની સ્પીડ સુધી પવન ફૂંકાતા એ લેન્ડિંગ કરશે. અને લેન્ડ કર્યા પછી એ 2 કલાક સુધી તોફાન મચાવશે. તોફાન 2 કલાક તોફાન મચાવ્યા પછી એ ધીમે ધીમે કચ્છ, પાકિસ્તાન થઈ અને ઉત્તર તરફ, ઉત્તર ભારત તરફ એ લગભગ રાજસ્થાનના જોધપુરથી પણ આગળ સુધી નીકળી જાય અને ત્યારબાદ એ વિખાઈ જશે. એટલે ખાસ કરીને આનું જે લેન્ડિંગ છે એ 15 તારીખે મોડી રાત્રે અથવા તો 16 તારીખે વહેલી સવારે આનું લેન્ડિંગ થઈ શકે છે. અને આમ જોવા જઈએ તો આપણે દરેક ટીવી ચેનલના માધ્યમથી આજે દિવસભર પણ આ પ્રકારની તમામ માહિતી આપી છે અને આવનારા સમયમાં પણ આપણે તમામ પ્રકારની માહિતી આપતા રહેશું. પણ અહીંયા કોઈ ગભરાવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી, માત્ર સાવચેત રહેવાની જરૂર છે. આ વાવાઝોડું છે એ કોઈ એવું ભયાનક નથી કે આપણે કોઈ વધારે પડતા હાનિ કરી શકે. હા, એક ચોક્કસથી છે કે વાવાઝોડાને કારણે અતિ તીવ્ર પવનો ફૂંકાતા હોય ને એની સાથે વરસાદ પડતો હોય એટલે ક્યાંય ને ક્યાંય આપણે થોડીક પરેશાની ચોક્કસથી આવી શકે છે. પણ આ વાવાઝોડું છે એના ટ્રેકમાં હવે બહુ મોટા ફેરફાર થવાની શક્યતાઓ નથી. આ વાવાઝોડું છે એ પશ્ચિમ કચ્છ અને પાકિસ્તાન ઉપર લેન્ડ કરી અને ઉત્તર ભારત તરફ આગળ નીકળી જશે એવું હાલના ટ્રેક મુજબ આપણે કહી શકીએ છીએ. એટલે અત્યારે
જે આજનો આપણો સાંજ સુધીનો 12 તારીખનો જે લેટેસ્ટ રિપોર્ટ હતો એ મુજબ આ માહિતી છે ને આ જે વાવાઝોડાને કારણે લગભગ સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ ગુજરાતના તમામ વિસ્તારોની વાત કરીએ તો 60 થી 75% વિસ્તારની અંદર વરસાદ પણ નોંધાય છે અને સૌથી વધારે વરસાદ છે એ કચ્છ જિલ્લામાં જોવા મળે તેવી શક્યતાઓ છે કચ્છ જિલ્લાની અંદર આ લેન્ડિંગ ટાઈમે વધારે વરસાદ પડશે અને કચ્છ જિલ્લામાં 10 ઇંચ ઉપર પણ વરસાદ નોંધાય તેવી પણ શક્યતાઓ છે વિશેષ જે વાત છે એ આવતીકાલે સવારના વિડિયોની અંદર કરવામાં આવશે અત્યારે આ વિડિયોની અંદર એટલું જ પણ શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું આ સાઈડમાં વિડિયો દેખાય ને ટચ કરીને જોશો એટલે ઓર્ગેનિક ખાતર વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે જે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી હાલ જ આપશો ધન્યવાદ